મિત્રો ગુજરાતી વ્યાકરણના જીએસએસબીના પેપર સોલ્યુશનની અંદર આપણે ભાગ પાંચ પણ બનાવી જ દીધો છે એની આગળના પાર્ટ એક બે ત્રણ અને ચાર એ પણ યુટ્યુબની અંદર અવેલેબલ જ છે તો પાર્ટ ચાર સુધી તમે જોયેલું હશે તો પા ભાગ પાંચ છે એ સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે જોઈએ ભાગ પાંચની અંદર એક એવી જોડણી આપણે શીખવાની છે કે જે કાયમ માટે યાદ રહી જશે અને એમાં ક્યારે પણ ભૂલ પડવાની શક્યતા છે જ નહીં ચલો આપણે જોઈએ મિત્રો ગ્રુપની અંદર અમે મૂકેલા છે કે કિચુડ કિચોડ જોડણી હતી કિચુડ કિચૂડ બરાબર છે બીજી વાર રિપીટ ક્વેશ્ચન હતો એટલે ઘણા ખરાનો ક્વેશ્ચન છે સાચો પડેલ છે પણ છતાં આ જે જોડણી છે એની અંદર ઘણા ખરાને ભૂલ પડે છે તો આ જે ભૂલ પડે છે એ ભૂલ આગળ ના પડે એના માટે આપણે વિડીયોમાં જોઈએ કે આવા જ્યારે શબ્દો હોય છે ત્યારે એની જોડણી કઈ રીતે બને ખાસ કરીને આવા જ્યારે શબ્દો આવે છે એ શબ્દો પહેલાં તો આપણે આના માટે એક ગુજરાતીનો એક ટોપિક વ્યાકરણનો એક ટોપિક ભણવો પડશે અને એ ટોપિક પછી હું તમને આગળ શીખવું કે ભાઈ આની જોડણી છે એ સાચી કઈ રીતે બનાવી શકાય તો આપણે જોઈએ તો એની અંદર જોઈએ તો આ બંને શબ્દો છે મિત્રો આ જે ક્વેશ્ચન છે એ બિન સચિવાલય નહીં સિનિયર ક્લાર્કની એક્ઝામ હતી જે એની અંદર પૂછાઈ ગયેલો છે અને આ હમણાંની જ કોઈ બે હજાર ઓગણીસની એક્ઝામ છે જીએસએસ બીની એ છે બંને ક્વેશ્ચન છે એ જીએસએસ બી એ પૂછેલા છે મિત્રો તમે જોઈ શકો મેં તમને કીધું એમ તમે જો નિયમોની સાથે અને ક્વેશ્ચનના પરફેક્ટ સોલ્યુશન સાથે તમે લાગશો તો વાંધો નહીં આવે કારણ કે મસ્ટ ઓફ ફેશન છે એ રિપીટ થતા હોય છે અને એના જે નિયમો છે જે બેઝિક રૂલ છે ને એ કોઈ દિવસ ચેન્જ નથી થતા તો મિત્રો તમે જો આજ આ બે હજાર ઓગણીસનું પેપર છે આ બે હજાર સત્ત સત્તરનું પેપર છે તો બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસ જો તમે આ પેપર કર્યું હોય તો તમને આ જોડણી છે એ સાચી પડે જ તો આપણે જોઈએ કે જ્યારે આ જોડણીઓ છે તો એનું સાચું કઈ રીતે આખું ફંડામેન્ટલ છે હવે એની અંદર જોઈએ આપણે તો ખાસ કરીને જે આગળના શબ્દ જોડણી છે એના માટે આપણે દ્વિરુક્તનો જે પ્રયોગ છે એ કઈ રીતે થાય એ આપણે જોઈશું દ્વિરુક્ત શબ્દ એટલે જે શબ્દની જોડણી છે અથવા તો જે શબ્દ છે એનું ધ્વનિ છે એ પુનરાવર્તિત થતું હોય બરાબર જેમ કે અહીંયા રાતો રાતો ઘણી વખત શબ્દની અંદર પ્રાસ પણ મળતો હોય પ્રાસ મળવો એટલે ભણવું ગણવું છેલ્લો છેલ્લો શબ્દ અહીંયા મળતો હોય જ્યારે પણ આવી રીતે પ્રાસવાળા શબ્દો હોય અથવા તો એકનો એક શબ્દ છે એને વારંવાર એનો એકનો એક શબ્દ છે એ બે વાર રિપીટ થાય દ્વિ એટલે બે વખત બે વખત બોલાય છે ત્યારે આપણે એને દ્વિરુક્ત પ્રયોગ કહીશું મિત્રો જ્યારે પણ આવી દ્વિરુક્ત શબ્દ આવે છે જ્યારે પણ આવા દ્વિરુક્ત આવે છે ત્યારે એની જોડણી કઈ રીતે થાય તો આપણે જોઈએ તો જ્યારે મિત્રો દ્વિરુક્ત શબ્દ આવશે એમાં જ્યારે પ્રથમ શબ્દ હશે દ્વિરુક્ત શબ્દની અંદર જે મૂળ શબ્દ એટલે કે જે પ્રથમ શબ્દ હશે એની જોડણી જેવી જ બીજી શબ્દ બીજી જોડણી બનશે જેમ કે અહીંયા ભણવું શબ્દ છે એ પ્રથમ શબ્દ છે એ મૂળ શબ્દ છે હવે ગણવું છે એ એનો પ્રાસવાળો શબ્દ છે ગણવું છે એનો પ્રાસવાળો શબ્દ થશે અહીંયા જો કાચું તો એ પ્રથમ શબ્દ અથવા તો મૂળ શબ્દ છે હવે જ્યારે પોચું છે એ એનો મૂળ શબ્દ મૂળ શબ્દનો પ્રાસવાળો શબ્દ છે તો પોચું છે એની જોડણી છે એ કાચા જેવી જશે અહીંયા આ ગણવું છે તો એની જોડણી છે એ ભણવું જેવી જશે તો મિત્રો ખાસ યાદ રાખશું જ્યારે આવા વિરુક્ત શબ્દો હશે તો એને આપણે પહેલાં તો બે પાર્ટમાં વેચી દઈશું અને ત્યારબાદ જે આગળનો શબ્દ છે એના જેવો જ પાછળનો શબ્દ હશે તો આ ખાસ યાદ રાખવાનું છે કે મૂળ શબ્દની જોડણી જેવી સરખી જોડણી રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કહેવાનું કે આપણી ચેનલ છે એ આ ડિમાન્ડ છે લોકોની કે ભાઈ સિરીઝ ઝડપથી પૂર્ણ કરાવો તો આપણે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી અને પાર્ટ ચાર મૂકી દે જે લોકોએ પણ આ વિડીયામાં નવા છે જે લોકો ચેનલ ઉપર નવા છે તો એ લોકો ખાસ કરીને પહેલાં તો આ ચારે ચાર ભાગ છે જોયો કારણ કે હું આની અંદર નિયમો છે રિપીટ નથી કરાવતો હું એમ જ કહીશ કે પાર્ટ ચારની અંદર એ નિયમ હું મેં આપી દીધો છે પાર્ટ થ્રીની અંદર એ નિયમ આપી દીધો છે તો તમે જ્યારે આ ભાગ પાંચ જોવો છો તો તમે આગળના ચારે ચાર વિડીયો પણ જોઈ લો એવી મારી વિનંતી છે બીજો બીજી મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કહો તો બે હાથ જોડીને પણ મિત્રો ચેનલ છે એની અંદર તમે આગળના વિડીયો જોશો તો રિસ્પોન્સ બહુ સારો છે બધાનો પોઝિટિવ રિસ્પોન્સ છે કોમેન્ટ પણ બધાની પોઝિટિવ આવેલ છે પણ મિત્રો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ છે એની અંદર જેટલી ઝડપથી તમને જોડની હવે આવડે છે જેટલી ઝડપથી હું વિડીયો મૂકું છું ઇંગ્લિશના પણ હોમોફોન્સ ઇંગ્લિશ હોમોફોન્સના પણ મેં વિડીયો મૂકેલ છે અને ખાસ કરીને જોર્ડનીના પણ મેં વિડીયો મૂકેલ છે તો એ બંને વિડીયોની અંદર જે વિડીયો હું પૂરી મહેનતથી બનાવું છું મિત્રો એટલી ઝડપથી આ સબસ્ક્રાઈબર અહીંયા વધ્યા નથી તો મિત્રો ખાસ વિનંતી છે કે તમને મારી મહેનત સારી લાગે છે તમને એમ થાય છે કે ભાઈ ના આવો જોડણીનો વિડિયો કોઈ ક્લાસીસવાળા નથી કરાવતા ક્લાસીસવાળા સીધું મટિરિયલ્સ આપી દેતા હોય યુટ્યુબની અંદર મિત્રો આવો એક પણ વિડીયો મને બતાવો કે જે મારા કોન્સેપ્ટથી કરાવતું હોય તો મિત્રો ખાસ વિનંતી છે કે તમે આ જે બસો તેત્રીસ સબસ્ક્રાઈબર છે એ વધારવાની જવાબદારી તમારી છે કારણ કે હું વિડીયો તમારા માટે બનાવું છું તો ખાસ કરીને સબસ્ક્રાઈબર વધવા જોઈએ મિત્રો અને ખાસ તમને વિડીયો ગમે છે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલને મોકલો તમારા ફ્રેન્ડને કહો કે ભાઈ તું બીજા બેને મોકલ તો જેનાથી લોકો સુધી પહોંચશે મિત્રો મને અહીંયા સબસ્ક્રાઈબર વધશે મને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે કે મારું કામ યોગ્ય દિશામાં થઈ રહ્યું છે તો મિત્રો યાદ રાખો કે હું આવી જ રીતે વિજ્ઞાનની સિરીઝ પણ હું પૂર્ણ કરાવીશ વિજ્ઞાન છે એને આખી સિરીઝ પ્રૂફ સાથે પૂર્ણ કરાવી ના ઓલ ક્વેશ્ચન જે અત્યાર સુધીમાં કોઈ વાળાએ નથી કરાવે બીજું ખાસ યાદ રાખો વેબકૂપ આપણી ચેનલ છે સિમ્બોલ પણ આવો છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે નવા છો તો સબ્સ્ક્રાઇબ કરો અને બીજા ફ્રેન્ડ સર્કલને પણ મોકલો આપણી ટેલિગ્રામની પણ ચેનલ છે એની ગ્રુપમાં હું લિંક તમને મૂકી દઉં છું હવે જોઈએ આપણે મૂળ ટોપિક પર આવીએ હવે જોઈએ તો અહીંયા બે જોડની છે કિચુડ કિચુડ અને સૂન તો મિત્રો અહીંયા હવે તમે જોઈ શકો છો કે કિચુડ કિચોડ છે એના બે ભાગ કરી દો તો મેં તમને કીધું એમ કે સૌ પ્રથમ આવી જોડણી છે એની અંદર આપણે ઓપ્શનમાં કઈ રીતે જઈશું તો ખાસ કરીને જે મૂળ શબ્દ એટલે કે પેલો શબ્દ છે કિચોડ તો એ શબ્દ છે એના જેવી બીજી જોડણી છે તો હવે પેલા જે જોડણી સેમ નથી એ તો જુઓ અહીંયા પેલી તો કે ભાઈ ચાલે એમ છે બરોબર છે પેલી ચાલશે બીજી જોડણી છે એ નહીં ચાલે શા માટે તો કે અહીંયા જો ડી છે એમાં પણ જોવો તમે તો ડી છે એમાં આ કી રસ્વ છે આ કી છે દીર્ઘ છે એટલે અહીંયા ડી ઓપ્શન છે અહીંયા ડી ઓપ્શન છે એ એલિમિનેટ કરી દો એક ઓપ્શન જતો રહ્યો ત્યાર પછી જો અહીંયા એક કી દીર્ઘ છે અને અહીંયા કી રસ્વ છે તો સી ઓપ્શન પણ અહીંયા એલિમિનેટ એટલે સી અને ડી બંને એલિમિનેટ થઈ ગયા શા માટે બંને જોડણી છે એ સરખી હોવી જોઈએ હવે તમારી પાસે એ ઓપ્શન અને બી ઓપ્શન રહ્યા છે હવે તમે એના બે પાર્ટ કરો મિત્રો હવે આ વિડિયો તમે જોવો છો એ પહેલાં તમે પાર્ટ ચાર જોઈ લો શા માટે તો એની અંદર મેં તમને લઘુ ગુરુવાળો નિયમ શીખવાડેલ છે તો તમને પહેલાં કિચુડની જોડણી તો આવડતી હોવી જોઈએ ને તો કીચુડ માટે યાદ રાખો ખાસ કરીને જો પહેલો દીર્ઘ હોય પેલો લઘુ પહેલો ગુરુ હોય તો બીજો છે એ લઘુ થશે પહેલો લઘુ છે તો બીજો દીર્ઘ પહેલો લઘુ હોય તો બીજો છે એ દીર્ઘ થશે આ આપણે નિયમ ભણેલા છીએ અથવા તો અરસ પરસ પહેલો છે એ દીર્ઘ હશે તો બીજો છે એ લઘુ થશે તો એવું આ આ બંને ઓપ્શન એ અને બી ઓપ્શન આપણી પાસે સીડી તો એલિમેન્ટ થઈ ગયા તો એ અને બી ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પેલો રસ્વ છે તમે અહીંયા જોઈ શકો છો કે પેલો રસ્વ છે તો બીજો કેવો છે દીર્ઘ છે તો આ વાળો ઓપ્શન છે એ આપણો સાચો પડશે આ ઓપ્શન છે એલિમિનેટ થઈ ગયો એટલે મિત્રો ખાસ જે જોડની સમાન રહી છે એનાથી સીડી ઓપ્શન એલિમિનેટ થશે પણ અહીંયા બી ઓપ્શન કાઢવા માટે તમારે પાટ ચાર તો જોવો જ પડશે એટલે લઘુ ગુરુવાળો નિયમ જો તમને આવડતો છે તો થઈ જશે હવે એવી જ રીતે સુનમૂનવાળા ઓપ્શનમાં તમે આવો તો સુન મૂનમાં જુઓ બંને જોડણી સમાન નથી એક ઓપ્શન કાઢી નાખો જેમ કે ડી ઓપ્શન નીકળી ગયો ત્યારબાદ જુઓ અહીંયા એ ઓપ્શન એ ઓપ્શન નીકળી ગયો શા માટે મૂળ શબ્દની જોડણી છે એ સરખી છે નહીં તો મૂળ શબ્દની જોડણી સરખી નથી એવા બે ઓપ્શન નીકળી ગયા હવે આપણી પાસે બી અને સી વધ્યા તો બી અને સી માંથી મેં તમને મારા પાર્ટ અંદર શીખવેલ છે કે બે શબ્દનો નિયમ છે બે જોડણી હોય બે શબ્દ હોય તો પહેલો શબ્દ છે એ દીર્ઘ હશે તો મિત્રો અહીંયા રસ્વ છે તો આ કેન્સલ થયો તો આપણો જવાબ અહીંયા બી થશે મિત્રો તમે જોઈ શકો છો જોડણીને ગોખવી એમ છે નહીં હા અપવાદ છે પણ તમે જો આટલી આ વિડીયો જોવો છો તો તમને ખબર પડતી હશે કે ભાઈ સાવ ગોખવા જેવું છે નહીં જે ક્લાસીસમાં કે બીજા કોઈ પણ કહે છે કે જોડી ગોખવી જ પડે છે યુટ્યુબ ઉપર ઓફ વિડીયો છે કે જેની અંદર માત્ર નિયમો ગોખાવવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો બંને જોડણી કેટલી ઇઝી છે ત્યારબાદ મિત્રો જુઓ તો લૂચણિયું મિત્રો હમણાં એકસો તેતાલીસ નંબરની જે ભરતી હતી ઓફિસ સુપ્રિડેન્ડન્ટની એની અંદર જ આ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલું હતું એકસો તેતાલીસ નંબરની અંદર પણ મિત્રો આ ક્વેશ્ચન છે એની ઉપર આપણે પાટ ચારની અંદર નિયમ ભણી ગયા કે હંમેશા આગળનો અક્ષર છે એ રસ્વ હોય આગળનો અક્ષર હંમેશા રસ્વ હોય તો પહેલાં તો દીર્ઘવાળા કાઢો એટલે બી ઓપ્શન ગયો અહીંયા દીર્ઘવાળો સી ઓપ્શન ગયો તો હવે અહીંયા એ અને ડી વધ્યા તો હવે ડી અને એમાંથી આપણે ખાસ યાદ રાખીશું કે અને તમે બે રીતે આમાંથી ઘણી બધી નિયમ રીતે તમે કાઢી શકો જેમ કે એક તો મેં તમને એ ઓપ્શન કીધા એ આગળનો રસ્વ હોય એના આધારે મેં તમને કીધું તો તમે અહીંયા આ બી કાઢી શકો અને આ સી કાઢી શકો ત્યાર પછી હજી તમે જો જુઓ તો ય પહેલાં ય પહેલાં આવતા ઈ એ કેવા હોય રસ્વ હોય તો અહીંયા આ ડી કાઢી નાખો અને અહીંયા આ બસ અહીંયા એક ડી ઓપ્શન જ જાય છે બરાબર છે હવે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે અંતમાં આવતો સાનું સ્વરિત ઉ છે એ હંમેશા રસ્વ હોય તો સાનુ ઉ છે એ કયો છે તો સાનુ સ્વરિત હંમેશા રસ્વ હોય તો મિત્રો સાનુ સ્ફરિત અહીંયા આપણને આ બેમાં જ મળે છે બરોબર છે હવે મિત્રો હવે તમે આ ચારે ચાર નિયમ છે એ તમે એપ્લાય કરશો તો અહીંયા એકસો તેતાલીસ નંબરની ભરતી છે પણ એની અંદર એક પણ ઓપ્શન રાઈટ નથી થતો એ તમે અહીંયા જોઈ શકો છો પહેલો પહેલો અક્ષર રસ્વ તો આ બે ઓપ્શન નીકળી જશે બરોબર છે અને સાનુ સ્વરિત તો અહીંયા આ નીકળી જશે પણ મિત્રો અહીંયા ય પેલા રસ્વ હોવો જોઈએ બરાબર તો અહીંયા ય પેલા રસ્વ નથી એટલે ડી પણ નીકળી જશે એટલે ચારે ચાર ઓપ્શન એકદમ ખોટા છે મિત્રો એના પ્રૂફ માટે હું તમને સાથ જોડની કોષનો પ્રૂફ છે મારી પાસે તો સાત જોડની કોષનું પ્રૂફ અહીંયા તમે જોઈ શકો છો કે લુછણિયું છે એ આવી રીતે લખાય છે હવે આની અંદર તમે જોઈ શકો છો કે બધા નિયમ એપ્લાય થશે જેમ કે ય પહેલાં રસ્વ હોય બરાબર ય પેલા રસ્વ હોય તો અણ છે એ રસ્વ છે ત્યાર પછી ચાર અક્ષરમાં આગળનો અક્ષર રસ્વ તો એ પણ અહીંયા સત્ય છે બરાબર અને સાનું સ્વરત યુ સાની સુરેજ યુ તો એ પણ કેવો થશે એ પણ રસ્વ થશે તો મિત્રો અહીંયા ચારે ચાર નિયમ છે એ એપ્લાય થાય છે તો હવે અહીંયા આ મેં સાત જોડી કોષમાંથી લયેલ છે તો આગળનો ક્વેશ્ચન છે એની અંદર હજી કોઈ ફાઇનલ આન્સર કે મને નથી ખબર પણ આ લૂછણિયું છે એ શબ્દ સાચો થશે એની અંદર ચારે ચાર ઓપ્શન આપેલા છે એ ચારે ચાર ઓપ્શન છે એ ખોટા છે ત્યાર પછી આપણે જોઈએ તો દિલગીરી શબ્દ છે મિત્રો મસ્ટ ટાઈમ પે શબ્દ ખાસ યાદ રાખજો કે આ ક્વેશ્ચન છે એની અંદરથી ઘણી બધી વખત પૂછાય છે હવે દિલગીરી શબ્દ છે તો મિત્રો મેં તમને કીધું એમ તમને ખબર છે અહીંયા ચાર જોડીનો નિયમ લાગુ નહીં પડે શા માટે તો કે દિલ અને ગીરી બંને અલગ અલગ શબ્દ છે એટલે ચાર શબ્દ થઈ જશે બરાબર છે ચાર અક્ષર છે પણ એ બે ભાગમાં દિલ અને ગીરી એમ બે શબ્દમાં વેચે જશે ત્યાર પછી તમે જુઓ તો હવે આપણે એમાં બે બે અક્ષરવાળો નિયમ લગાડવો પડશે તો આ જોડણી પણ અમે ગ્રુપમાં મૂકેલી હતી આ જોડણી પણ અમે ગ્રુપમાં મૂકેલી અડતાલીસ ટકા આન્સર આપેલ છે તમે જોઈ શકો છો જોડણીમાં પચાસ ટકા છે મિત્રો આ પચાસ ટકાની ઉપર તમે આવી ગયા એટલે યાદ રાખજો કે માર્ક તમે પેપરની અંદર તમારે મેરિટમાં બે માર્ક વધારે છે કારણ કે જે મેરિટમાં બનતું હોય એને જોડણી પણ કદાચ ખોટી પડતી હોય છે તો ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો કે દિલગીરી શબ્દ મિત્રો એના માટે ખાસ યાદ રાખજો આ પણ મેં પ્રૂફ છે ગવર્મેન્ટની બુકમાંથી લીધેલ છે તો ગિરી શબ્દ છે એમાં અંત્ય દીર્ઘ એ આવશે અંતે દીર્ઘય આવશે જેમ કે દાદાગીરી યાદગીરી બરોબર કામગીરી તો મિત્રો અહીંયા આપણે ગીરી છે એ યાદ રાખવાનું રહેશે ગીરી યાદ રાખો પણ મિત્રો ખાસ યાદ રાખો જોડની આવી પૂછે જેમ કે પર્વતમાં રસવા આવશે પર્વત છે એની અંદર કેવું આવશે રસવા જેમકે નીલગીર અને હિમગીરી હવે હું તમને હવે બધા ક્લાસીસ કે કોઈ પણ યુટ્યુબના વિડીયોમાં કેવી માથાકૂટ છે હું તમને કહી દઉં તમને ગીરીવાળો નિયમ કહેશે પણ આ નીલગીરી અને હિમગીરી વાળો નિયમ નહીં કહે એટલે શું થશે એક્ઝામમાં તમે રોંગ થઈશો તો યાદ રાખો કે અહીંયા ગિરી છે એ પર્વતમાં આવશે અને નીલગીરી અને હિમગીરી છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આ જે ગિરી છે એ દીર્ઘ આવશે બરોબર મિત્રો અહીંયા પણ આપેલું છે હવે તમે આપણે ગીરીનું કામ પતી ગયું ગિરી શબ્દ છે એ આપણને ખબર પડી ગઈ કે ભાઈ ગિરી શબ્દ કયો સાચો થશે તો ગિરીમાં ક્યો આવશે દીર્ઘ આવશે બંને બરાબર તો આ બંને દીર્ઘવાળો અહીંયા આ એક જ ઓપ્શન છે બરોબર છે દીર્ઘ અહીંયા તમે જોઈ શકો દીર્ઘા આ એકની અંદર છે તો પેલા ઓપ્શન એલિમિટ કરો કે ડી ગયો બરોબર છે અહીંયા એક આ હાચો છે આ ગયો એ આ બંને હોય ત્યાં તો એમાં દિલ છે એ હવે શું આવશે તો એના માટે મિત્રો મિત્રો આપણે જોઈએ તો અહીંયા જુઓ આપણ જેમ કે એ બધા તત્સમ શબ્દ છે જે જેમના જેમ લીધેલા છે કોઈ બીજી ભાજપ જેમ કે દિલ છે ફારસી શબ્દ છે દિલ છે એ ફારસી શબ્દ છે તો દિલ શબ્દ છે એ ફારસી શબ્દ હોવાથી એ એમનો એમ રહેશે આપણે ગુજરાતીનો શબ્દ નથી તો દિલ છે ફારસી શબ્દ છે એવી જ રીતે મિત્રો આ શબ્દ યાદ રાખો જેમ કે આદિ ત્યાર પછી અહીંયા જો ગુનો તો મિત્રો આ બધા શબ્દ છે એ ગુજરાતીમાં તત્સમ શબ્દ છે જે એમના એમ રહેશે તો મિત્રો દિલની જોડણી આપણે યાદ રાખવી પડશે મિત્રો આવા જે શબ્દો છે એનું લિસ્ટ હું તમને મારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મોકલી દઈશ મિત્રો મારી ટેલિગ્રામ ચેનલની લિસ્ટ નીચે છે એની અંદર તે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું એની અંદર તમે બધા જોઈન થતા વિડીયો હું પણ એમાં મૂકું છું કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને પર્સનલમાં પણ મેસેજ કરી શકો છો તો હવે આપણે દિલગીરીની જોડણી આવડી ગઈ તો દિલગીરીની જોડણી છે એ કેવી થશે દિલગીરી બરાબર અહીંયા બધા સાચો આન્સર ટીક કરેલ છે બે આન્સર છે એ સાચો છે બરાબર તો ખાસ યાદ રાખો અહીંયા આ રીતે જોડણી બને છે હવે મિત્રો ખાસ તમારા કોઈ પણ ક્વેરી હોય બરાબર તમને વોટ્સઅપ નંબર છે મારો આ તો વોટ્સઅપ નંબરમાં મને તમે કહી શકો છો ટેલિગ્રામનું મારું આઈડી છે એની અંદર મૂકી શકો છો અને મિત્રો ખાસ વિનંતી છે બે આ જોડને કે ચેનલને મિત્રો સુધી પહોંચાડો સબસ્ક્રાઈબ કરાવો કારણ કે તમે કન્ટેન્ટ જોવો હું એવું નથી કે તમારો વિડિયો શેર કરો તમને એમ લાગે કે ના મહેનતવાળો વિડીયો છે આવી રીતના કોઈ પણ વિડીયો નથી તો તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો બને એટલી હેલ્પ કરો તમારી પ્રેરણા અને પ્રોત્સાહન મળશે તો કામ કરવાની વધુ મજા આવશે હું વધારે વિડીયો મૂકીશ અને વધારે બીજા ટોપિક પણ વિડીયો બનાવીશ મિત્રો તમને સમાજની અંદર પ્રોબ્લેમ રહેતો છે તો મિત્રો સમાજની અંદર પણ હું તમારા વિડીયો હું તમારું સમાજનું કામ પણ એટલું જ ઇઝી કરી દઈશ જેટલું જોડણીની અંદર છે તો મિત્રો તમારા પ્રતિભાવ આપો કાંઈ પણ હોય તો પ્રતિભાવ આપી શકો છો મને અને કોઈ પણ ડિફિકલ્ટી હોય પણ સબ્જેક્ટમાં તો વોટ્સઅપ ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો મારી ટેલિગ્રામની લિંક નીચે છે તો એ કરો અને વેબકૂપ છે એને સબ્સ્ક્રાઇબ કરો જેટલી ઝડપથી તમને જોડણી આવડે છે અને જેટલી ઝડપથી તમને વિડીયો મળે છે એટલી ઝડપથી અહીંયા સબસ્ક્રાઇબર વધવા જોઈએ મિત્રો બસો તેત્રીસનો આંકડો છે એ ઊંધો થઈ જવો જોઈએ બરાબર છે ધન્યવાદ